નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું જૈન. સમાચારની શરૂઆત કરીએ તો કોંગ્રેસ પર આફમાં આવેલ ભારત બંધનો સંતરામપુરમાં સંપૂર્ણપણે ફિયાસ્કો જોવા મળ્યો હતો. શાળાના કોંગી પ્રમુખ અને માજી ધારાસભ્ય કોલેજ અને શાળા બંધ કરાવવા ગયા હતા, ત્યાં પણ તેમને કોઈ સહકાર મળ્યો ન હતો. કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને સમગ્ર ભારતમાં બંધનું એલાન આપ્યું છે, જેનો કોઈ પ્રભાવ સંતરામપુર શહેરમાં જોવા મળ્યો નથી. સંતરામપુર તાલુકા કોંગ્રેસ સમિતિને સંતરામપુર શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ સંતરામપુર બંધને સફળ બનાવવા મહેનત તો કરી, પરંતુ સંતરામપુરના વેપારીઓ દ્વારા કોઈ સહકાર આપવામાં આવ્યો ન હતો. તેમજ વેપારીઓ દ્વારા પેટ્રોલ પંપ બંધ કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. શહેરના કોંગી પ્રમુખ અને માજી ધારાસભ્ય કોલેજ અને શાળા બંધ કરાવવા ગયા હતા, ત્યાં પણ તેમને કોઈ સહકાર મળ્યો ન હતો. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ માત્ર 2 કલાકના ટૂંકા સમયગાળામાં સંતરામપુર પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને આગળ મેઇન બજારમાં પણ જવા દેવામાં આવ્યા નહોતા. તેમની ધરપકડ કરવામાં આવી હતી અને થોડા સમય સંતરામપુર પોલીસ મથકે રાખ્યા બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. સંતરામપુરના વેપારીઓ દ્વારા સમગ્ર બંધને નિષ્ફળ બનાવી તેનો ફિયાસ્કો કરવામાં આવ્યો હતો. હરજીવન ભાઈ પટેલ, મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ. 2014ની લોકસભાની ચૂંટણી વખતે આપણા ગુજરાતના મુખ્યમંત્રીને વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતની પ્રજાએ ખૂબે ખૂબા ભરીને મત આપ્યા, અને એમણે એવા બધા વચનો આપેલા કે મોંઘવારી ઓછી કરીશું, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આવે, વિદ્યાર્થીઓને પૂરી નોકરી મળે, કોઈ બેકારી ના રહે, એને અને 2 કરોડ નોકરીઓ અમે દર વર્ષે ઉત્પન્ન કરીશું આવી વાતો કરેલી, પણ એમાંથી એક પણ વચન પૂરું થયું નથી. અને ભૂસકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ એટલા બધા વધી રહ્યા છે કે કોઈને પોસાઈ શકાય એમ નથી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. એટલે આ બધી રીતેની મુશ્કેલીઓને લીધે લોકો આજે રસ્તા ઉપર ઉતરી પડ્યા છે, અને એને કોંગ્રેસે સમર્થન આપ્યું છે, અને એટલા માટે અમે પણ આ બંધના એલાનમાં જોડાયા છીએ. અને મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની અંદર આજે દેખો કે દરેક દુકાનો લોકોએ સ્વૈચ્છિક રીતે બંધ રાખી છે, અને લોકોનો અમને જે સહકાર મળ્યો છે એના ઉપરથી લાગે છે કે લોકો આ ભાજપની સરકાર ઉપર રોષે ભરાયેલા છે, અને આવતા ઇલેક્શનમાં ભાજપને પૂરેપૂરો જકારો મળશે એવા અને ખાતરી છે. અમીન કોઠારી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સંતરામપુર. એમ્બ્રોઇડરી ઉદ્યોગ અને ઉદ્યોગકાર માટે રવિવાર સવારથી નવી આફત શરૂ થઈ છે. રવિવારની રજા પગાર સાથે આપવાની માંગ કરી પૂનાની ભવાની ઇન્ડસ્ટ્રીઝમાં મોટી સંખ્યામાં કારીગરો કારખાના બંધ કરાવવા નીકળ્યા હતા. એકાદ વર્ષથી એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં મંદીની સ્થિતિનું સર્જન થયું છે, જેમાં શહેરના 1.25 લાખ મશીન પૈકી 70,000 મશીનો બંધ હોવાનો એમ્બ્રોઇડરી એસોસિએશન દ્વારા જણાવાઈ રહ્યું છે. તેમાં ઓછી મજૂરીએ પણ જોબ પર કામ મેળવતા ઉદ્યોગકારો પણ પોતાના યુનિટ્સ 2-3 દિવસ બંધ રાખી રહ્યા છે. એવામાં રવિવારની રજા પગાર સાથે આપવાની માંગ કરી શહેરના પૂર્ણા વિસ્તારમાં મોટી સંખ્યામાં કારીગરો તથા કેટલાક અસામાજિક તત્વો એમ્બ્રોઇડરીના મશીનો બંધ કરાવવા લાકડાના ફટકા લોખંડના સળિયા સાથે નીકળ્યા હતા. રવિવારની રજાને લઈને કારીગરો દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે, ત્યારે પૂર્ણાના ભવાની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મોટી સંખ્યામાં કારીગરો કારખાના બંધ કરાવવા નીકળ્યા હતા, જેમાં રોષે ભરાયેલા કારીગરોએ જે કારખાના ચાલુ હતા તેમાં પથ્થરમારો કરતા કાચ તોડી નાખી તોફાન મચાવ્યું હતું, જેથી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને ઘટના પર કાબૂ મેળવી હતી. અગાઉ અંજની ઇન્ડસ્ટ્રીઝના યુનિટને બંધ કરાવાયા હતા. રવિવારના રોજ રજા રાખવાની અને તે દિવસનો પગાર પણ આપવાનો તેવી માંગ સાથે 22 દિવસ પહેલા અમરોલીની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતા એમ્બ્રોઇડરીના કારખાનાઓને બંધ કરાવી કારીગરો રસ્તા પર ઉતરી હોબાળો મચાવ્યો હતો. એમ્બ્રોઇડરી એસોસિએશનના સભ્યએ જણાવ્યું હતું કે એમ્બ્રોઇડરીમાં ઉત્તર ભારતીય કારીગરો તાત્કાલિક પગાર ચૂકવવાની માંગ કરી ટોળું ભેગું કરી ભયનું વાતાવરણ ઊભું કરે છે. આ અંગે અગાઉ પોલીસને જાણ કરાઈ હતી, પણ અત્યાર સુધી કોઈ પગલાં લેવાયા નહોતા. મારામારી તેમાં દોડાદોડીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. તો બીજી બાજુ પાંડેસરા વિસ્તારમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. ત્યાં પણ કારીગરો દ્વારા ધમાલ મચાવતા પોલીસ દોડતી થઈ હતી. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. બાબરાબંધકમાં સ્વાઇન ફ્લુ અને કોંગો ફીવરથી 2 આશાસ્પદ યુવાનના મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે, અને સર્વે હાથ ધરી લોકોને પૂરતી કાળજી લેવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં સ્વાઇન ફ્લુ અને કોંગો ફીવરથી 2 આશાસ્પદ યુવાનના મોત થતા આરોગ્ય વિભાગમાં હરકતમાં આવ્યું છે. સર્વે હાથ ધરી લોકોને પૂરતી કાળજી લેવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાબરા તાલુકાના કીડી ગામે એક યુવાનનું કોંગો ફીવરના કારણે મોત નિપજ્યું છે, તેમજ ગુંગરાળા ગામમાં સ્વાઇન ફ્લુના કારણે એક યુવાનનું મોત થતાં બાબરાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી જરૂરી કામે લાગ્યું છે. બાબરા બ્લોક હેલ્થ ઓફિસર વિરાટ અગ્રવતના જણાવ્યા અનુસાર હાલ 2 દિવસથી બંને ગામોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.
લોકોને આ જીવલેણ રોગથી સાવચેત રહેવા પૂરતી કાળજી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ડોક્ટર વિરાટ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાબરા તાલુકાના કીડી ગામમાં કોંગો ફીવરના કારણે એક યુવાનનું મોત નિપજ્યું છે, તેમજ કુકરાળા ગામમાં સ્વાઇન ફ્લૂના કારણે એક યુવાનનું મોત નિપજ્યું છે. ત્યારે બાબરા આરોગ્ય વિભાગ દ્વારા કીડી ગામમાં 5 જેટલી ટીમો અને કુકરાળા ગામમાં 9 જેટલી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તો સાથે જ તેમણે જણાવ્યું છે કે ગામમાં જરૂરી દવાઓનો છંટકાવ અને લોકોના પીવાના પાણીમાં ક્લોરીનની દવા આપવામાં આવી છે. ભીડભાડવાળી જગ્યાઓ પર બને ત્યાં સુધી જવાનું ટાળવું, માસ્ક પહેરવું, તેમજ ગામમાં અને ઘરની આસપાસ પૂરતી સ્વચ્છતા જાળવવા લોકોને અનુરોધ કરાયો છે. તેમજ શરદી ઉધરસ અને તાવના લક્ષણ જણાય તો તાત્કાલિક અસરથી સ્થાનિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો તેવું જણાવ્યું હતું. ડોક્ટર વિરાટ જે અગ્રાવત, તાલુકા હેલ્થ ઓફિસર બાબરા. અમારું એક દર્દી સુરેશભાઈ માધળ, ઉંમર વર્ષ 25, ગામ ગુગરાળા, તાલુકો બાબરા, જેમને પ્રાથમિક શરદી ઉધરસ અને તાવની તકલીફ થતાં તેઓ જસદણ ખાતે તેમજ ત્યારબાદ ગોંડલ ખાતે સારવાર અર્થે ગયેલા. ગોંડલથી તેમને અમદાવાદ VS હોસ્પિટલમાં રિફર કરાતા અમને લોકોને તારીખ 4ના રોજ સાંજે જાણ થયેલ. પેશન્ટ VS હોસ્પિટલમાં તારીખ 2/8/2019 રોજ દાખલ થતાં તેમને સ્વાઇન ફ્લૂ માટેનું સેમ્પલ લીધેલું હતું, જે તારીખ 4/9/2018 રોજ સાંજે પોઝિટિવ આવતા અમને લોકોને જાણ થયેલ હતી. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. આજકાલ યુવાનોને સલમાન ખાનની જેમ બોડી બતાવવાનું અને તેના જેવી બોડી બનાવવાનું જબરદસ્ત ક્રેઝ છે. નેશનલ લેવલથી માંડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ બોડી બિલ્ડિંગ કે બિગ મસલ સ્પર્ધામાં જવાનું, તેમાં સફળ થવાનું બહુ ઓછાને નસીબ હશે. નર્મદાના નાનકડા કેવડિયા કોલોનીના યુવાન વિકાસ સોનીએ એશિયન બોડી બિલ્ડિંગ બિગ મસલ સ્પર્ધામાં ભાગ લઈને ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કરીને ઉત્તમ પ્રદર્શન કરીને નર્મદાનું ગૌરવ વધાર્યું છે. જોઈએ ખાસ રિપોર્ટ. ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય, જો લગ્ન અને ઈચ્છા શક્તિ હોય તો પણ કોઈ ક્ષેત્રમાં આગળ વધી શકાય. અથાક પ્રયત્ન કરવાથી સફળતા પોતાના કદમ ચૂમે છે, તેવું નર્મદાના નાનકડા કેવડિયા કોલોનીના ફૂટડા અને આશાસ્પદ યુવાન વિકાસ સોનીએ સિદ્ધ કરી બતાવ્યું છે. કેવડિયા કોલોનીના સોનીના દીકરા વિકાસે સોનાને ચમકાવવાને બદલે પોતાના શરીરને ચમકાવવાનું નક્કી કર્યું. તેનું શરીર સૌષ્ઠવ સારું હોવાથી તેના મિત્રો તેને બોડી બનાવી બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લેવાનું સૂચન કરતા, બસ ત્યાર પછી વિકાસે મનોમન શરીર સૌથી પાછળ ધ્યાન આપી મહેનત કરવા માંડી. વિકાસની પ્રબળ ઈચ્છા અને મહેનત જોઈને તેના પિતા દત્તુભાઈ અને ઇકોનોમિકલી સપોર્ટ કર્યો. કસરત કરવા માટે 10 લાખના ખર્ચે પોતાનો જીમ બનાવી આપી આધુનિક કસરતના સાધનો વસાવ્યા અને મસલ્સ બનાવવા રોજ સવાર સાંજ 4-5 કલાક કસરત કરવાનું શરૂ કર્યું. પછી તો વિકાસની બોડી અને મસલ્સ બનવા લાગ્યા હતા. હું વિકાસ સોની છું, હું કેવડિયા કોલોની નર્મદા જિલ્લામાં રહું છું. જુલાઈ 20, 2018 રોજ સેરો ક્લાસિક કરીને એક કોમ્પિટિશન યોજાઈ હતી, એમાં હું મેથ્સ ફિઝિક્સ કેટેગરીમાં રહ્યો હતો. એમાં કુલ 750 જણ હતા, એમાં મારી કેટેગરીમાં 107 જણ હતા, એમાં મારો 30મો નંબર આવ્યો હતો. જે કોમ્પિટિશન યોજાઈ હતી એમાં આખા એશિયામાંથી બધા આવ્યા હતા, જેમ કે ઈરાન, ચાઇના, જાપાન અને આપણા ઇન્ડિયામાંથી બી ખાસી જગ્યાથી આવ્યા હતા, પંજાબ, મહારાષ્ટ્ર, MP જ્યાંથી. અને આ મારી પહેલી જ કોમ્પિટિશન હતી જેમાં મારો 30મો નંબર આવ્યો છે. ગુજરાતમાંથી હું એકલો હતો અને નર્મદા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં કોઈ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં અત્યાર સુધી કોઈ પાર્ટિસિપેટ નથી કર્યું. હું સૌથી પ્રથમ વાર પાર્ટિસિપેટ કરું છું, નર્મદા જિલ્લાને પ્રતિનિધિત્વ કરું છું બોડી બિલ્ડિંગ. હવે હું આગળ થનારી કોમ્પિટિશન, જેમ કે 2019માં માર્ચ મહિનામાં થવાની છે, તેમાં હું પાર્ટિસિપેટ કરીશ. અને ભવિષ્યમાં મારું સપનું એવું છે કે હું નર્મદા જિલ્લા નહીં, ગુજરાત નહીં, પણ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું અને ઇન્ડિયાનું નામ વધારું. અને હું સવારે લગભગ 2 કલાક અને સાંજે 3 કલાક એમ કરીને હું 5-6 કલાક રોજે પ્રેક્ટિસ કરું છું અને ખૂબ મહેનત કરું છું. 20 જુલાઈ 2018 રોજ એશિયા લેવલની એશિયન બોડી બિલ્ડિંગ બિગ મસલ સ્પર્ધામાં પહેલી વાર ભાગ વિકાસે લીધો, જેમાં એશિયાભરમાંથી 750 જેટલા ખેલાડી સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
જેમાં મેન્સ કેટેગરીમાં 107 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં વિશ્વના અલગ અલગ દેશો ઇરાક, ચાઇના, જાપાન, ભારત સહિતના અનેક દેશોના ખેલાડી સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતમાંથી માત્ર નર્મદાના કેવડિયાના વિકાસ સોનીએ ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભલે વિકાસ ટોપ 10માં ન આવી શક્યો, પણ સિલેક્ટરોની નજરમાં પ્રશંસાને પાત્ર બન્યો. પ્રથમ પ્રયત્ને જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિકાસ બોડી બિલ્ડિંગ ક્ષેત્રે ગુજરાતનો અને ભારતનો એક આશાસ્પદ યુવાન બન્યો છે. હવે વિકાસ આગામી 2019 માર્ચમાં યોજાનારી એશિયન બિગ મસલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ઉત્સુક બન્યો છે. રોજના 5-7 કલાકની પ્રેક્ટિસ કરાતા વિકાસની મહેનત અને લગન જોઈને તેના પિતા દત્તુભાઈ સોનીનું કહેવું છે કે મારો દીકરો એશિયા લેવલે બોડી બિલ્ડિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત અને ભારતનું ગૌરવ વધારવા બદલ ગૌરવ અનુભવી રહ્યા છે. તો તેની માતા જ્યોતિબેન પોતાનો દીકરો 2019માં ગોલ્ડ મેડલ જીતીને આવે અને ભારતનું ગૌરવ વધારે તેવા દિલથી આશીર્વાદ પાઠવીને રોજ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે. આપણે સૌ વિકાસની અને તેના માતા પિતાની ઈચ્છા પૂરી થાય તેવી શુભેચ્છા પાઠવીએ. મને કહેતા બહુ ગર્વ થાય છે કે મારો સન વિકાસ સોની એશિયા લેવલે કોમ્પિટિશનમાં ભાગ લઈને આવ્યો. મને ખૂબ જ ગર્વ છે, કારણ કે ઘણા લોકો પોતાના છોકરાને ડૉક્ટર, એન્જિનિયર અને ઘણી બધી પદવીઓ માટે ઘણા બધા રૂપિયા વગાડે છે અને બધું જ કરે છે છોકરાઓ માટે, પણ મારો છોકરો એટલી મહેનત કરીને એશિયા લેવલે ગયો અને 30મો નંબર લાવ્યો અને હું ખુશ છું કે એણે એટલી બધી મહેનત કરીને આટલી બધી પ્રગતિ કરી, એટલે હું ઘણો ખુશી છું. એમ મને એવી આશા છે કે મારો છોકરો ભારતમાં ગોલ્ડ મેડલ લઈને એશિયા લેવલે અને ટોપમાં એનું નામ થાય એવી મારી શુભેચ્છા છે. મને ગર્વ થાય છે કે મારો છોકરો બોડી બિલ્ડિંગમાં આગળ પડતો છે અને આટલી મહેનત કરે છે, તો ગુજરાત લેવલે ગોલ્ડ મેડલ જીતે એવી ઈચ્છા છે. અને એવી એવી ઈચ્છા અમે કરીએ છીએ કે ઇન્ડિયા લેવલે, એશિયા લેવલે એનો ફર્સ્ટ નંબર આવે અને ગોલ્ડ મેડલ જીતે એવી અમે શુભકામના રાખીએ છીએ, ફૂલ સપોર્ટ કરીએ છીએ. દીપક જગતાપ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, રાજપીપળા. રાણપુર કોંગ્રેસ પર આ પેટ્રોલ ડીઝલ અને મગફળીના વિરોધમાં ભારત બંધના એલાન મામલે રાણપુરને સજ્જડ બંધાડ્યું હતું. કોંગ્રેસ પાર્ટી દ્વારા પેટ્રોલ, ડીઝલ અને મોંઘવારીના મામલે ભારત બંધમાં એલાન આપવામાં આવ્યું છે, ત્યારે બોટાદ જિલ્લાનું રાણપુર શહેર સજ્જડ બંધ રહ્યું છે. વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખીને મોંઘવારીનો વિરોધ કર્યો હતો. સાથે રાણપુરની તમામ શાળા કોલેજો પણ બંધમાં જોડાઈ હતી. કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ ખડે પગે ઉભી હતી. હરેશ પડગીર સાથે વિજયસિંહ ચુડાસમા, એનએસ ગુજરાત ન્યૂઝ, બોટાદ. બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેકનો, બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચારો. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય
ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર, ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ, લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બોટાદ જિલ્લામાં સૌ પ્રથમ વાર ગાત્રી પરિવાર દ્વારા શિક્ષક શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. પાળિયાદ રોડ પર આવેલ મારુતિ ધામ સંકુલ ખાતે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદ જિલ્લામાંથી 200 જેટલા શિક્ષકો અને આચાર્યો આ શિબિરમાં જોડાયા હતા. આ શિબિરમાં ગાત્રી પરિવાર દ્વારા શિક્ષકોને વિદ્યાર્થીઓના ભણતર અંગે માહિતીઓ આપવામાં આવી હતી. રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય તેમજ નવી પેઢીના નિર્માણની જવાબદારી જેના પર નિર્ભર છે તેવા પ્રખર અને રાષ્ટ્ર નિર્માણમાં પાયસ્તંભ સમાન એવા આચાર્ય અને શિક્ષક ભાઈ બહેનોની એક રાષ્ટ્રીય આધ્યાત્મિક ગરિમા શિબિરનું ગાત્રી પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું. આ વિશિષ્ટ શિબિર કાર્યક્રમમાં ગાયત્રી તીર્થ શાંતિ કુંજ હરિદ્વાર તેમજ ગુજરાતના ઋષિ તુલ્ય વિદ્વાન વરિષ્ઠ પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓને વિદ્યા જગતમાં પ્રાચીન વૈદિક ધરોહરની જાણકારી તેમજ આદર્શ સક્ત રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષણ આચાર્યો પોતાના નૈતિક આત્મિક અને આધ્યાત્મિક ગુણોના સિંચનમાં પોતાની કેવી ભૂમિકા હોવી જોઈએ તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના રાષ્ટ્રીય તેમજ સ્થાનિક આગેવાનો, ગુરુજનો તેમજ ધાર્મિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હરેશ પડગીર સાથે વિજયસિંહ ચુડાસમા, એનએસ ગુજરાત ન્યૂઝ, બોટાદ. સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 8 પર વરસાદ બાદ ઠેઠેર ખાડા પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવો પડે છે. અમદાવાદથી દિલ્હીને જોડતો નેશનલ હાઈવે નંબર 8 કે જ્યાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જો કોઈ વાહન ચાલક પૂરજોશમાં ગાડી ચલાવતો હોય તો ચેતી જજો, નહીં તો અકસ્માતનો ભોગ બનવું પડશે. વરસાદ પછી ઠેર ઠેર ખાડા પડી જાય છે અને દરરોજ અપડાઉન કરતા લોકો પણ આ ખાડાથી ત્રાસી ગયા છે. વારંવાર અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે તો વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ ખાડા પુરાતા નથી. હજુ પણ જો ખાડા નહીં પુરાય તો મોટો અકસ્માત થશે તો તેની જવાબદારી કોની? તો બીજી બાજુ ટોલ ટેક્સ ઉગ્રાવવામાં આવે છે પરંતુ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. આજથી અમદાવાદ રોડ અપડાઉન કરું છું તો મને આ રોડ ઉપર બહુ તકલીફ પડે છે. એનું કારણ કે રોડ ઉપર ખાડા બહુ પડી ગયા છે, પાણી ભરાવાથી ખબર જ નથી પડતી કે ખાડો છે શું છે. એના કારણે એક્સિડન્ટ બી થાય, એના કારણે પંચર બી પડે, ટાયર બી ફૂટી જાય, તો આની જવાબદારી કોણ લે? બસ ટોલનાકાવાળા તો બસ પૈસા જ લેવાનું કામ કરે છે, બીજું કંઈ કામ કરતા જ નથી, સમારકામનું કામ કરતા નથી. એના લીધે આપણે એક્સિડન્ટ બહુ થાય છે, તો એની જવાબદારી કોણ લેશે? ગોભોઈ અને કરણપુર વચ્ચેનો આ નેશનલ હાઈવે નંબર 8 ઘણી બધી રજૂઆત કરી શકતો, ખાડા હજુ પુરાતા નથી, અવર જવર કરતા સાધનો ઘણા પંચર પડે છે, ખાડામાં પડે છે. અને હું પણ કાલે નીકળ્યો હતો અને મારે પણ ગાડી ખાડામાં પડવાથી પંચર પડી, 100,000 ખર્ચો આવ્યો છે. તો તાત્કાલિક ધોરણે આનો નિકાલ થાય અને રોડ નવો તૈયાર થાય એ અપેક્ષા રાખીએ છીએ. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ અને મોંઘવારીમાં પ્રજા પીસાઈ રહી હોય ત્યારે કોંગ્રેસ પર આ ભારત બંધમાં લાવવામાં આવ્યો હતો. વેપારીઓને બંધમાં જોડાવા કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોનો મોરચો નીકળ્યો હતો અને બંધમાં જોડાવવાનો અપીલને પગલે વેપારીઓએ બંધ પાડ્યો હતો. વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ અને મોંઘવારીમાં પ્રજા પીસાઈ રહી હોય ત્યારે કોંગ્રેસ પર આ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેની અસર મોરબીમાં પણ જોવા મળી હતી. જોકે મોરબીની મુખ્ય બજારો રાબેતા મુજબ ખુલ્લી હતી તો વેપારીઓને બંધમાં જોડાવા કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોનો મોરચો નીકળ્યો હતો. બંધમાં જોડાવાની અપીલને પગલે વેપારીઓએ બંધ પાળ્યો હતો તો હળવદની બજારોમાં પણ બંધ જોવા મળ્યો હતો. તે ઉપરાંત બંધના પગલે એસટી સેવાઓ પ્રભાવિત થઈ હતી, જેમાં સલામતીના ખાતર ગ્રામ્ય રૂટની બસોને નજીકના પોલીસ મથક અથવા ડેપો પર જ બોલાવી દેવામાં આવ્યા હતા, જેથી ગામડાના 14 જેટલા રૂટ કેન્સલ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ સહિતનાઓને હાલાકી ભોગવવી પડી હતી. કોંગ્રેસના ભારત બંધના એલાનના સમર્થનમાં મોરબીના વેપારીઓ અને દુકાનદારોને અમે કોંગ્રેસના સૌ આગેવાનો સવારના 8 વાગ્યાથી નવા બસ સ્ટેશનથી સનાળા રોડ, ગાંધી ચોક, પેટ્રોલ પંપ, સોની બજાર, દરબારગઢ, ગ્રીન ચોક, નવાડેલા રોડ બધે ફરીને, જૂના બસ સ્ટેન્ડ ફરીને સ્વેચ્છાએ બંધ પાડવા અપીલ કરેલી
એનો ભારે મોટો પ્રતિસાદ સાંપડ્યો છે. લોકો ભાજપની સરકારના પેટ્રોલ ડીઝલ ગેસના અસહ્ય ભાવ વધારાથી ત્રાસી ગઈ છે અને સ્વયંભૂ મોરબી આજે બંધ રહ્યું છે એનો અમને સંતોષ અને આનંદ છે. પાર્થ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી. માંગરોળના કામનાથ મહાદેવના પ્રતાંગણમાં મહાદેવના સાનિધ્યમાં મા સંભવે મેળો યોજાયો હતો. મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ભરાય છે અને કામનાથ મંદિરની પૌરાણિક પરંપરાના ભાગે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના માંગરોળની નોડી નદીના કિનારે આવેલ કામનાથ મહાદેવના ધામમાં વર્ષોની પરંપરાગત ભવ્ય અમાસી લોકમેળો ભરાયો હતો ત્યારે કામનાથ મહાદેવ સાથે અનેક પરંપરા અને અનેક લોકવાર્તાઓ જોડાયેલી છે જે કામનાથ મહાદેવનો સાક્ષાત્કાર કરાવે છે. માંગરોળથી 7 કિલોમીટરના અંતરે આવેલ કામનાથ મહાદેવનું પૌરાણિક મંદિર જાણીતું છે, જ્યાં દર ભાદરવી અમાસનો ભવ્ય મેળો યોજાય છે અને કામનાથ મંદિરની પૌરાણિક પરંપરાના ભાગે મેળાનું આયોજન કરવામાં આવે છે. મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉભરાય છે, જેની વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવે છે અને મેળાની ગરમીમાં જળવાઈ રહે એ માટે અહીંના સંસ્થા પણ ભાગ ભજવે છે અને વ્યવસ્થા અગાઉથી કરવામાં આવે છે. મેળામાં અનેક નાના મોટા સ્ટોલ અને અનેક ખાણીપીણીના સ્ટોલ મોટી સંખ્યામાં જોવા મળે છે, જેનો લોક ભરપેટ લાભ લઈને અને આનંદ માણે છે. ભરત સોંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ માંગરોળ. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ખાતે ભાદરવી અમાસનો મેળો યોજાયો હતો. ભાતીગળ મેળો યોજવામાં આવે છે, જેમાં પૌરાણિક પાંડવોદ્ભરા સ્થાપિત ભીમનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામ ખાતે આવેલ પૌરાણિક અતિ પ્રાચીન આશરે 1500 વર્ષ જૂના પાંડવો દ્વારા સ્થાપિત ભીમનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોથી યોજાતો ભાતીગઢ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. અને ખાસ નોંધનીય બાબત તો એ છે કે અહીંયા હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો પણ જોડાય છે દર્શન અને મેળાનો લાભ લેવા. ત્યારે આશરે 70,000 માણસોથી વધુ એ કર્યા ભીમનાથ મહાદેવના દર્શન અને મહાલ્યો મેળો. ત્યારે અહીંના લીલકા નદીના પટમાં રમકડાઓ તેમજ ખાણીપીણીની ચીજવસ્તુઓ તેમજ જીવન જરૂરી ઘરની વસ્તુઓની સાથે સાથે અવનવા ચકડોળ અને રોમાંચક રાઇડ્સો પણ નો લહાવો લીધો હતો. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહીંયા ભક્તિભાવથી લોકો કરે છે ત્યારે અહીંયા દર્શન પૂજા અર્ચના સમગ્ર પંથકના લોકો શ્રાવણ માસના અંતિમ દિવસ એટલે કે ભાદરવી અમાસના દિવસે અહીં પોતાના હાથે બંધાયેલી પવિત્ર રક્ષાબંધનના દિવસે બંધાયેલી રાખડીને અહીંની લીલકા નદીમાં પધરાવે છે તેમજ મંદિરમાં આવેલ જાળના વૃક્ષ સાથે બાંધે પણ છે. સ્થાનિક પોલીસ અધિકારીઓ ખડે પગે અહીં આખા લોકમેળામાં સહભાગી બની હતી ત્યારે જેના કારણે ખોવાયેલ બાળકોને પોતાના ઘર અથવા તો વાલીઓ સાથે ભેટો કરાવવા જેવા ઘણા પ્રશંસનીય કાર્યો કરી લોક ઉપયોગી થયા હતા, જેમાં સંપૂર્ણ મેળાની દેખરેખ બરવાળા પોલીસ સ્ટેશનના PSI શ્રી RK પ્રજાપતિ સાહેબ દ્વારા રાખવામાં આવી હતી, જેના કારણે આટલી બધી જનમેદનીમાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામ્યો અને ભક્તોએ શાંતિથી દર્શન કરી મેળો મહાલ્યો હતો. હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા, NS ગુજરાત ન્યૂઝ બોટાદ. આટલું જ રજા આપશો.